જય દ્વારકાધીશ. દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ, હું વૃંદા પાઠિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ કોઈ જોઈ રહ્યા છો દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ. તવર ગાંધી, પટેલ આશીષ, ગણપત પરમાર, જય દ્વારકાધીશી. સૌથી પહેલી કોમેન્ટ આવી રહી છે, માગે નરસૈયો કૃષ્ણ લીલા તો કૃષ્ણનો માર્ગ બતાવે, આવે ભોળા સંભૂતો સાથે કૃષ્ણને લાવે. જય જય દ્વારકાધીશ. નિમેશ ચૌહાણની સુંદર એવી કોમેન્ટ. કૃણાલ ખંભાળિયા, જય દ્વારકાધીશ, ખંભોજિયા સોરી. પાયલ શુરતી, જય દ્વારકાધીશ, રાધે રાધે. વિડીયોને શેર કરજો, વધુમાં વધુ લોકો જે છે જોડાઈ શકે. આજે તારીખ 19 ઓગસ્ટ, આજની આ ધ્વજારોહણ છે. રાકેશ વર્મા બોમ્બેથી છે, એમના દ્વારા આ ધ્વજારોહણ થઈ રહ્યું છે. રાકેશ વર્મા દ્વારા બોમ્બેથી. શાંતિલાલ વચનાની, જય દ્વારકાધીશ. મુકેશ ઠાકોર, જય દ્વારકાધીશ. અમિત પંચાલ, મુકેશ ઠાકોર, જય દ્વારકાધીશ. શરૂઆત કરીએ ભગવાન શ્રી દ્વારકાધીશના દિવ્ય નામો સાથે. આપણે વિષ્ણુ સહસ્ત્રના 25મા શ્લોક પર છીએ. સાવલી શાહ, ભીષ્મ પિતામહ દ્વારા જે વિષ્ણુ સ્તુતિ કરવામાં આવી છે, ભગવાન વિષ્ણુના જે 1000 નામો, એમના ગુણગાનો જે કહેવામાં આવ્યા છે, તો એ શરૂઆત કરીએ જેમાં આજે 25મા શ્લોક પર આપણે છીએ. વિમલ પાઠક, જય દ્વારકાધીશ. અભય અભય, જય દ્વારકાધીશ. અહ સંવર્તકો વહ અનિલો ધરણી ધર. અહ સંવર્તક, જેનો મિનિંગ થાય છે દિવસ અને રાત, વિશ્વનો આવિર્ભાવ અને પ્રલય. દિવસ અને રાત બંને ઓપોઝિટ વસ્તુ છે. આપણે એમ થાય કે આ કઈ રીતે વિપુલ ઝાપડિયા, વીતેલો સમય જીવન વિશે ઘણું બધું શીખવી જાય છે. અમે વીતેલો સમય મને વધારે ને વધારે ભગવાન શ્રી દ્વારકાધીશ સુધી લઈ જાય છે. બહુ જ સુંદર એવી કોમેન્ટ રોજે વિપુલ ઝાપડિયાની હોય છે, સરસ. દિલીપ કલ્યાણી, જય દ્વારકાધીશ. વિમલ પાઠક, મુકેશ ઠાકોર. તો આપણે એવું થાય કે દિવસ અને રાત કઈ રીતે, તો દિવસ અને રાત એવી રીતે જોવાનું છે કે ભગવાન જે છે એ જે રીતે સૃષ્ટિને રચે છે, બનાવે છે, એવી જ રીતે સમયાંતરે જ્યારે સમય આવશે, કળિયુગ પૂરો થશે, ચાર યુગોની ચોકડી પૂરી થશે, ત્યારે ભગવાન જે છે એ વિનાશ પણ કરશે, સૃષ્ટિને ડૂબાડી પણ દેશે. એટલે આજે મેં કેપ્શન પણ મૂક્યું છે કે જેના હાથમાં જે બંને કરી શકે છે, સર્જન પણ કરી શકે છે અને સર્વનાશ પણ કરી શકે છે. ભગવાનના હાથમાં બંને વસ્તુ છે, ભગવાન બંને વસ્તુ કરી શકે છે. દલવાડી ભરત, જય દ્વારકાધીશ. દ્વારકાડોડીના તંત્રી પરેશભાઈ ઝાખરી આપણી સાથે જોડાયેલા છે. નિમેશ ચૌહાણ, જય દ્વારકાધીશ. ચેતન રાઠોડ. ત્યારબાદ આવે છે અહ સમર્થકો, એટલે કે ભગવાન બંને વસ્તુ કરવાના સમર્થવાન છે. જે સૃષ્ટિનું સર્જન કરે છે તો સૃષ્ટિનો વિનાશ પણ એના હાથમાં છે, સૃષ્ટિનું સમયાંતરે વિનાશ પણ કરે છે. પછી આવે છે વહી, એટલે અગ્નિ. જે હું આપેલા પણ કહી ચૂકી છું કે ભગવાન આપણા શરીરની અંદર વૈશ્વાનર અગ્નિ સ્વરૂપે છે, કારણ કે આપણે અગ્નિની અંદર ખોરાકને પચાવવા માટે જરૂર પડે, સમયાંતરે ભૂખ લાગે એટલે અગ્નિની જરૂર પડે. તો એવી રીતે ભગવાન જ્યાં અગ્નિની જરૂર હોય સૃષ્ટિના સંચાલનમાં, ત્યાં અગ્નિ બને છે. ત્યાર પછીનો શબ્દ આવે છે અનિલો, એટલે અનિલ એટલે કે વાયુ. તો જ્યાં વાયુની જરૂર પડે, મેં આની પહેલા પણ સમજાવ્યું હતું કે શરીરની અંદર અગ્નિ જે છે પેલા ખોરાક પચાવે, ખોરાકમાંથી લોહી બનાવે. વિપુલ સોરઠિયા અંજારથી આપણે જોઈ રહ્યા છે. પછી એ લોહીને દરેક આપણા જે શરીરના ભાગો હોય ત્યાં સુધી વાયુ લઈ જાય. 5 પ્રકારના વાયુ આપણા શરીરની અંદર કામ કરતા હોય. તો ભગવાન પણ વાયુ સ્વરૂપે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરવા માટે કોઈ પણ વસ્તુને, જે વાયુનો વાયુ બનીને તે જે છે એ ઉપયોગ કરે છે. ભગવાન વાયુ તરીકે પણ કામ કરે છે, એટલે ક્યાંક અગ્નિ રૂપે તો ક્યાંક વાયુ રૂપે. અને છેલ્લો શબ્દ આવે છે ધરણીધર, એટલે ધરણીધર. નીતિન વરડી, જે સુરતથી આપણે જોઈ રહ્યા છે. દિલીપ ધીમાલિયા, સુરતથી આપણે જોઈ રહ્યા છે. જય દ્વારકાધીશ. જીતેન્દ્ર પરમાર, જય દ્વારકાધીશ. ધરણીધર એટલે આ ધરતીને ધારણ કરનાર, પૃથ્વીને ધારણ કરનાર, પૃથ્વીપતિ.
આપણે સૌ કોઈ એ જાણીએ છીએ કે નવે નવ ગ્રહ છે, પૃથ્વી છે, એ સૂર્યની આસપાસ ફરે છે, અને સૂર્યની આસપાસ ફરતા ફરતા પૃથ્વી જયારે એમની એક જે ચક્ર પૂરું કરે એટલે આપણે એવું સમજીએ છીએ કે દિવસ થયો, રાત થઈ. સૂર્ય તો એની જ જગ્યાએ છે, સૂર્ય અથમતો નથી, અસ્ત નથી થતો, એ આપણી સમજ છે કે સૂર્ય અથમે છે, સૂર્ય અસ્ત થાય છે. પરંતુ પૃથ્વીની આસપાસ ફરે છે, અને એવી જ રીતે સૂર્ય જે છે એની આકર્ષણ શક્તિ, એની જે એની એવી ગજબની શક્તિ છે, એનો રેડિયો એનું જે એવું છે કે ઉર્જા છે કે એના દ્વારા એને ગ્રહોને પોતાની આસપાસ ફરતા રાખ્યા છે. ક્યારેય કોઈ ગ્રહ સૂર્યની અંદર ફંટાઈ નથી જતો, જે બધા જ પોતાની જ ધરી ઉપર સૂર્યની આસપાસ ફરે છે. તો એ સૂર્યની એમાં ખાસી મોટી ભૂમિકા છે. અને ભગવાને ગીતામાં કહ્યું છે કે સૂર્યની અંદર પ્રકાશ હું છું, તેજ હું છું, સૂર્ય હું છું, ચંદ્ર હું છું. એટલે ભગવાન જે છે કે આ પૃથ્વીને એની ધરતી ઉપર, એની ધરી ઉપર જો ફરતી રાખે છે તો એ સર્વશક્તિમાન જે છે એ શ્રી હરિ વિષ્ણુ છે, જેને ધરણી ધર કહેવાય છે. અને જયારે પ્રલય થયો અને પૃથ્વી કાદવની અંદર ખૂંચી ગઈ હતી ત્યારે વહરા અવતાર લઈને ભગવાને ભૂંડનું સ્વરૂપ લીધું, અને પોતાના દાંત ઉપર, જેમ ભૂંડાના બે દાંત હોય ને એવા દાંત ઉપર એને પૃથ્વીને પાછી બહાર કાઢી હતી. એટલે આમ પણ ભગવાન જે છે એ ધરણી ધર કયા છે. અને જયારે પણ પૃથ્વી ઉપર ભાર વધી જાય છે ત્યારે ભગવાન એ પૃથ્વીનો ભાર ઓછો કરવા, પાપને ઓછો કરવા માટે થઈને હંમેશા અવતાર લે છે, અવતાર ધારણ કરે છે. એટલા માટે ભગવાન વિષ્ણુ શસ્ત્ર જે ભગવાન વિષ્ણુના 1008 નામ છે, દુઃખ અને ભયનું નિવારણ કરે છે, જે જન્મે જન્મોના ભવો ભવના પાપ અને દુઃખોને જે છે, ખરાબ સપનાઓ જે છે, આપણી ખોટી જીજીવિષાઓ હોય, આપણી લાલચ હોય, આપણો મોહ હોય, એ બધાને જે છે એ ભગવાન દૂર કરે છે. અલાભાઈ આહિર, જય દ્વારકાધીશ. અને આજે કિન્નરીબેનની દીકરી જે છે રાજકોટથી, એમની મૈત્રી પરમારનો આજે જન્મદિવસ છે. નાનકડી દીકરીને ભગવાન દ્વારકાધીશની હંમેશા કૃપા રહે. જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ મૈત્રી પરમાર રાજકોટથી. વિશ યુ અ વેરી હેપી બર્થડે મૈત્રી. દ્વારકા ટુડે પરિવાર વતી આપને ખૂબ ખૂબ શુભકામનાઓ, અને ભગવાનની કૃપા અને આશીર્વાદ હંમેશા આપના પર રહે. ભણો, ગણો અને ખૂબ ખુશ રહો. જય દ્વારકાધીશ. મનીષ ટેઇલર આપણી સાથે છે. મનીષ લખુ રાઠોડ, જય દ્વારકાધીશ. દિગંત અધિકારી, જય દ્વારકાધીશ. ફતેસિંહ પઢિયાર, જય જગન્નાથ. વિમલ પાઠક, જય દ્વારકાધીશ. કેસુર કરાંગિયા, જય દ્વારકાધીશ. જે લોકો પણ વિડીયોને બહારથી જોઈ રહ્યા છો, ખાસ વિડીયોને શેર કરજો. થોડી જ ક્ષણોની અંદર ભગવાન શ્રી દ્વારકાધીશની ધ્વજારોહણ છે, આપણી સમક્ષ ખુલી જશે. ભગવાન દ્વારકાધીશને અત્યારે ચોથી ધ્વજારોહણ છે, અને જો આપ સપ્ટેમ્બર મહિનાની અંદર ધ્વજારોહણ કરવા માંગતા હો, પાંચમી અને છઠ્ઠી ધ્વજારોહણ, તો એ માટે થઈને વિડીયો મૂકેલો છે દ્વારકા ટુડેની અંદર. આપ માહિતી જે છે ત્યાંથી લઈ શકો છો. વિડીયોને પૂરેપૂરો જોજો, કઈ રીતે આ પાંચમી અને છઠ્ઠી સપ્ટેમ્બર મહિનાની અંદર ધ્વજા ચડાવી શકો, એ વિડીયોની અંદર મેં વિગતસર બધી જ વિગતો મૂકેલી છે, માહિતી મૂકેલી છે, તો ખાસ વિડીયોને જોજો. મનીષા ગર્ગ, જય દ્વારકાધીશ. નીતિન વિરડી, જય દ્વારકાધીશ. ભરતભાઈ કસોટિયા, જય દ્વારકાધીશ. જગદીશ આહિર, જય ઠાકર. આપણી સમક્ષ ભગવા રંગની સુંદર એવી ધ્વજા જે છે ખુલી ગઈ છે. ભગવાન શ્રી દ્વારકાધીશની સુંદર ધ્વજા. નીતિન વિરડી સુરતથી, જય દ્વારકાધીશ. કિશોરભાઈ અંજનાની, જય દ્વારકાધીશ. આજની આ ધ્વજારોહણ છે રાકેશ વર્મા બોમ્બેથી, જેમના દ્વારા ધ્વજારોહણ થઈ રહ્યું છે. અને આવો જ મહિમા છે કે લોકો દેશના ખૂણે ખૂણેથી, દુનિયાના ખૂણે ખૂણેથી ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ જોય છે, અને લાઈવ અને ધ્વજા જે છે ચડાવવા પણ આવે છે. એવો મહિમા છે. જેટલું મહત્વ ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શનનું છે, એટલું જ મહત્વ ભગવાન શ્રી દ્વારકાધીશની ધ્વજાજી ચડાવવાનું છે. અને દિન પ્રતિદિન જે છે ભક્તોની અંદર વધારો થવા માંડ્યો છે. જે પહેલા 4 ધ્વજાઓ ચડતી, જે આજે હવે 6 ધ્વજાઓ કરવામાં આવી છે. 6 ધ્વજાઓ જે છે એ ચડે છે.
અને પાંચમી અને છઠ્ઠી ધ્વજા જો આપ સપ્ટેમ્બર મહિનાની અંદર ચડાવવા માંગતા હોય તો દ્વારકા ટુડેમાં વિડીયો મૂકેલો છે, જોઈ શકો છો કઈ રીતે પ્રોસિજર છે એ બધું જ જોઈ શકો છો, જાણી શકો છો. તો આવતીકાલે ફરીથી મળીશું, ત્યાં સુધી લાઇક કોમેન્ટ એન્ડ શેર. દ્વારકા ટુડે વૃંદા પાઢિયા, સૌને જય દ્વારિકાધીશ.